मॉर्निंग विद्यार्थियों, धोरण छ विषय गुजराती पाठ सात पगे पगे आ पाठ आपने मैं समझावी दीधो तो बराबर। आ पाठ तो नथी पण कार्य छे। शु छे? कार्य छे। कार्य सात छे बराबर। एमा कार्यमां मैं तमने समझावी दीधो तो के शु कहवा मांगे छे कवि? तो कवि आमां कहवा मांगे छे के प्रेमाळ स्वभाव राखवो जोईए, हिम्मत राखवी जोईए, शिस्त राखवी जोईए અને કોઈ પણ સંકટ આવે તો હિંમત હારવી જોઈએ નહીં। ધગધગતો તાપ હોય, ધગધગતી રેતી તપતી હોય, રસ્તામાં કાંટા હોય કે કાંકરા હોય તો પણ અટકવું જોઈએ નહીં। સતત આગળ ને આગળ વધવું જોઈએ। આ કાવ્યમાં કવિ એવું કહેવા માંગે છે। હવે આમાં મેં પ્રશ્ન લખ્યા છે ત્રણ, તો તમે હું બોલું એ શાંતિથી સાંભળજો। નીચેના પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્ન નંબર એક, કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? તો જવાબ એ, કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે કે રસ્તો ભલે ગમે તેટલો મુશ્કેલ હોય, કાંટા હોય, કાંકરા હોય અને જો ભક્તિ રેતીથી ભરેલો હોય પણ હિંમત હારવી જોઈએ નહીં। ધીરજથી આગળ વધતા ને મંજિલ સુધી પહોંચી શકે છીએ। પ્રશ્ન નંબર બે, કવિ સૌને શા માટે પાઠ આપવાની વાત કરે છે? તો જવાબ બે, કવિ સૌને કયો પાઠ આપવાનું કહે છે? શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ આપવાની વાત કરે છે। પ્રશ્ન નંબર ત્રણ, ખાંડુ એટલે શું? તો જવાબ, ખાંડુ એટલે તલવાર। શું? તલવાર નવો છે, નવો શબ્દ છે એટલે આપને ખ્યાલ આવશે ને, એટલે ખ્યાલ રાખજો। આ પ્રશ્ન ખાસ પૂછાશે, ખાંડુ એટલે શું? ખાંડુ એટલે તલવાર બરાબર। બીજા હું તમને વ્યાકરણનો અને સવાલ જવાબનો ફોટો પાડીશ, એ તમારે સારા અક્ષરે નોટમાં લખવાનું રહેશે બરાબર। આપને ખ્યાલ આવી ગયો હશે બરાબર। આ પાઠની અંદર જુઓ, સમાનાર્થી શબ્દો છે, એની નીચે વિરુદ્ધાર્થી શબ્દો છે, એની નીચે જોડણી સુધારીને લખવાની છે અને જાતિવાચક અને વ્યક્તિવાચક સંજ્ઞાનું વર્ગીકરણ પણ કરવાનું રહેશે બરાબર। ખ્યાલ આવી ગયો? અને એની નીચે પરીક્ષા લક્ષી વિશ્લેષણના પ્રશ્નો છે, એ પણ તમારે લખવાના રહેશે બરાબર। જો બરાબર, એટલે આ બધું જ તમારે સારા અક્ષરે શેમાં લખવાનું છે? નોટમાં લખવાનું રહેશે। આવી ગયો ખ્યાલ આપને બધાને બરાબર? ખ્યાલ ના આવ્યો હો તો વારંવાર શું કરવાનું? આપને વિડીયો ક્લિક કરવાનો અને જોવાનો, જેથી કરીને આપણને સમજ પડે બરાબર। અને સારા અક્ષરે શેમાં લખવાનું છે? ગુજરાતીની નોટમાં એક એક લીટી છોડીને લખવાનું રહેશે। ચલો નેક્સ્ટ પીરિયડમાં નવો પાઠ સમજાવીશ અને લખાશે।